ન્યૂઝ 8 સાથે હું છું સમીર. ગાંધીનગરમાં માલધારી સમાજનું આંદોલન સમેટાઈ ગયું છે. 2 મહિનાથી માલધારીઓ હતા આંદોલન પર. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ સ્થગિત કરવા આવ્યા સાંસદ રમેશ ધડુક. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પાણા કરાવવા માટે તેઓ પહોંચ્યા હતા અને માગણીઓ પર નિર્ણય લેવાની સરકારે બાંયધરી આપી. સરકાર બાંયધરી આપતા જ આંદોલન સમેટી લેવામાં આવ્યું. પોરબંદરમાં ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવશે. 2 મહિનાથી ચાલતું હતું આ આંદોલન. સરકારે બાંયધરી આપી કે જે તેમની માંગ છે તે બાબતે ધ્યાન આપવામાં આવશે. 2 મહિનાથી માલધારીઓ આંદોલન પર હતા સત્યાગ્રહ છાવણી ખાતે અને યોગ્ય નિર્ણય લેવાની બાંયધરી આપી છે સરકારે. રાજ્યમાં છેલ્લા 90 દિવસથી મગીર અને આલેચ અને બરડાની અંદર રહેતા જે માલધારી સમાજ છે, જેઓને આદિવાસી હકપત્રો આપવામાં આવેલા છે, તે આંદોલન કરી રહેલા હતા અને આખરે ગાંધીનગર પણ 60 દિવસથી વધુ તેઓ આંદોલન કરી રહેલા હતા. પોરબંદરના સાંસદ રમેશ ધડુક આજે આવી અને તેમને સમજાવટથી અહીંની તેમની છાવણી છે તે તેમણે ઉપાડી લીધેલી છે. રમેશભાઈ સાથે જ આપણે વાત કરીશું. રમેશભાઈ, જે મુદ્દો હતો ખૂબ પેચીદો હતો, કઈ રીતે સમાધાન થયેલું છે? અત્યારે સમાધાનની તો બીજી કોઈ વાત છે નહીં, પણ જે ઓરિજિનલ બરડાગીરમાં રહેતા લોકો એને ન્યાય મળશે એવી સરકારે 100% ખાતરી આપી છે કે જે કોઈ બરડાગીરમાં રહેતા હતા એ બધાને ન્યાય મળશે અને કોઈ પણ માલધારી સમાજને અન્યાય નહીં થાય, તેમજ આદિવાસી સમાજને પણ કોઈ અન્યાય નહીં થાય. જે વિસંગતતા છે કોઈ 2 સમાજો વચ્ચે કંઈ ભૂલચૂકું છે એનો સુધારો કરી અને બંનેને ન્યાય મળે એવા પ્રયત્ન સરકારના રહેશે. 2 મહિનાનો સમય માગેલો છે. તમે આ લોકોને પણ વચન આપેલું છે કે 2 મહિનામાં તમામ જે મામલો છે તે સુલઝી જશે. લાગે છે સમાધાન યોગ્ય રીતે થશે અને પોરબંદર ખાતે તમારું જે મત વિસ્તાર છે ત્યાં છાવણી છે એ પણ 2 મહિના પછી ઊભી થઈ જશે? 100% જો 2 મહિના તો અમે ટાઈમ કીધો છે, 15 દિવસમાં નિર્ણય લેવાઈ જશે. યોગ્ય નિર્ણય લેતા જે ચર્ચા વિચારણા અધિકારીઓ સાથે બેસી અને યોગ્ય રસ્તો કાઢવાનો છે એની ચર્ચા વિચારણા કરવાની છે. 15 દિવસમાં પણ પતી જાય આ તો અમે એને 2 મહિના અમારી જવાબદારી કીધી કે 2 મહિનાની અંદર આ નિવાડો આવી જશે. રમેશભાઈ, મંત્રીઓની સમિતિ બનેલી, 3 સાંસદ સભ્યોની સમિતિ બનેલી, કેમ આ મુદ્દો એટલો લાંબો ખેંચાણો? આમાં લાંબો તો શું છે, હજી ચર્ચા, મુખ્ય ચર્ચા તો હમણાં જ આવી. અમે 10 દિવસ થયા મુખ્ય ચર્ચા ઉપર અમે આવ્યા. અમારી 10 દિવસ પહેલાં આરસી ફળદુ સાહેબ સાથે અને સમાજના આગેવાનો સાથે મિટિંગ થઈ હતી. ત્યાર પછી 3 દિવસ પહેલાં આરસી ફળદુ સાહેબ, ગણપતભાઈ વસાવા, ભૂપેન્દ્રસિંહ બાપુ સાથે ચર્ચા કરી. અમારા આગેવાનો, અમારા 3 સંસદ સભ્યો પૂનમબેન, રાજેશભાઈ અને બધા ભાઈ રણછોડભાઈ ને બધા સાથે મળી અને ચર્ચા કરી. ત્યાર પછી અમે આગેવાનો સાથે ચર્ચા કરી અને ગઈકાલે રણછોડભાઈ અને બધાએ ત્યાં બધા મંત્રીઓ ચર્ચા કરી અને ફાઇનલ નિર્ણય ઉપર આવ્યું છે કે કોઈ પણ માલધારી સમાજને એનો હકમાં કોઈ પણ અન્યાય નહીં થાય. ખાસ કરી અને જે ભરતીઓ થઈ રહેલી છે તો એની અંદર કઈ રીતે હવે આ લોકોને સીધો ફાયદો મળશે? ભરતીમાં એનો ફાયદો જે એના હક છે અને જે મેરિટ લિસ્ટમાં આવતા હશે એ લોકોને 100% અન્યાય મળવાનો જ છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. જે સાચા છે એને કોઈ અન્યાય થશે નહીં એવી 100% હું પણ ખાતરી આપું. તો ચોક્કસ જે રીતે આંદોલન ચાલેલું અને જે રીતે સમગ્ર મામલો છે તે હવે જે સુલઝાવટથી સમગ્ર મામલો છે તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે. જે લોકોના જે પ્રમાણપત્રો છે તે ચકાસવામાં આવશે અને ત્યારબાદ જ જે સરકાર છે તેમને માન્યતા આપશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો સરકારે કહ્યું કે 10 દિવસથી મુખ્ય માગણીને લઈને જે ચર્ચા થતી હતી, ભલે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હોય પરંતુ આવનારા 15-20 દિવસની અંદર પણ તેમની જે પણ કોઈ માંગ છે તે મુદ્દે ગંભીરતાથી સરકાર કોઈ નિર્ણય લેશે અને તેમની માગણીઓ સંતોષવા માટેના સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરશે. 2 મહિનાથી આંદોલન ચાલતું હતું. આ બધા સાથે મળી અને એક નિર્ણય કર્યો છે કે 2 મહિનાની અંદર જે કોઈ પ્રશ્ન છે એનો સારી રીતે નિવાડો લેવાનો છે, કોઈ સમાજને અન્યાય ન થાય એ સરકાર ખાસ કાળજી રાખશે
અને શાંતિપૂર્વક બે મહિનાની અંદર આનો નિવાડો આવશે એવી ખાતરી સરકાર તરફથી આપવામાં આવી છે. સરકારે બે મહિના સુધીનો સમયગાળો માંગ્યો છે, એટલે સરકારના સમાજના આગેવાન તરીકે, અમારા સાંસદ તરીકે અમારી જવાબદારી આવે છે કે સમાજને વિશ્વાસ આપી, સમાજને ખાતરી આપી, સમાજની સાથે રહીને અમે સમાજને અન્યાય ન થાય એના માટે આજે સમાજની વચ્ચે આવીને નિર્ણય કર્યો છે કે ગાંધીનગર ખાતે જે આપણી સામણી ચાલે છે ઉપવાસની ને ધરણાની, એને સમિટી લઈએ અને પોરબંદર ખાતે જે સામણી ચાલે છે ત્યાં પ્રતિક સામણી તરીકે ત્યાં ચાલુ રહેશે. રબારી ભરવાડ અને ચારણને નુકસાન ન થાય એ રીતનો પગલાં ભરવામાં આવશે, એ રીતના કાયદેસર નિયમો બનશે કાયદામાં, અને એ જ રીતે લોહીના સંબંધો, સ્થળાંતર અને પેઢીઓના આધારે જે પણ દાખલાઓ મળેલા છે એમને આંચ નહીં આવવી જોઈએ અને નહીં આવે એવી પણ ખાતરી આપવામાં આવી છે.